जूनागढ़ मनपानी बैठक में विपक्षों भारे विरोध वच्चे जोशीपुरा ना एक विवादित कॉम्प्लेक्स माटे मनपा द्वारा अढ़ी गणी फी चूकवी जमीन खरीदवा माटे करोड़ों रूपया खर्चवा माटेनो निर्णय लेवायो हतो। आ सिवाय विविध मुद्दाए विपक्षे वांधा उठावता मनपानी आजनी जनरल बोर्डनी बैठक उग्र बनी हती। जो के भाजपे तमाम एजेंडा बहुमती साथे मंजूर कर्या हता। તે સાથે જૂનાગઢવાસીઓ માટે એક રાહતનો નિર્ણય એ લેવાયો છે કે જૂનાગઢના ખાડા ખબડા અને ધૂળિયા રસ્તાઓની પરેશાનીમાંથી જૂનાગઢના નગરજનો અને અહીં આવતા લાખો પ્રવાસીઓને મુક્ત થાય તે માટે રસ્તાના કામો માટે રૂપિયા 12 કરોડ ખર્ચાશે। આ ઉપરાંત શ્રવણકુમાર યોજના માટે માસિક રૂપિયા 2,24,500 મંજૂર કરતા હવે સિનિયર સિટીઝનો ઘર બેઠા શ્રવણકુમાર યોજનાનો લાભ લઈ શકશે। શહેરના મુખ્ય માર્ગોના કામ હવે સત્વરે હાથ ધરવામાં આવશે। તે સાથે જૂનાગઢ મહાનગરમાં 65 વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટીઝનો માટે શ્રવણકુમાર યોજના શરૂ કરવામાં આવે છે, જે માટે જરૂરી મેન પાવર અને સામગ્રી પૂરી પાડવા માસિક રૂપિયા 2,24,500ના ખર્ચને મંજૂરી અપાઈ છે। આ ઉપરાંત આ સ્થાયી કમિટીની બેઠકમાં ડોગ સ્ટરીલાઇઝર્સને ટેન્ડરની શરતોને મંજૂર કરવામાં આવતા શ્વાનના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ મળશે। સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખી શકાય તે માટે 2 લાખ ડસ્ટબિન ખરીદવા માટે રૂપિયા 1.96 કરોડના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે સેનેટરી શાખા દ્વારા 100 લીટરની રૂપિયા 300ના ભાવની ડસ્ટબિન ખરીદવા માટે રૂપિયા 8.40 લાખના ખર્ચને મંજૂર આપવામાં આવ્યા છે, તથા 2 લાખ ટન ઘન કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે દિલ્હીની એક એજન્સીને કામ અપાયું છે, તથા ઇવનગર ડમ્પિંગ સાઇટ ખાતે ફ્રેશ વેસ્ટ સેલિગ્રેશન પ્લાન્ટ બનાવવા અને 3 વર્ષ માટે મેન્ટેનન્સ કરવા રૂપિયા 5.77 કરોડની રકમ મંજૂર કરાઈ છે। જનરલ બોર્ડની કાર્યવાહી કરવામાં આવી, તેમાં અમારા ઉપસ્થિત પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ, રિપોર્ટરશ્રીઓ તેમજ મીડિયાના ભાઈઓ અને બહેનો, આજે જનરલ બોર્ડમાં ખાસ તો આપણે તળાવની જે વાત છે તે આજે વિરોધ પક્ષે પણ અભિનંદન આપ્યા છે, કારણ કે આપણે જૂનાગઢને એક સારું નવું નજરાણું મળી રહ્યું છે, જેની આપણે વર્ષોથી વાટ જોતા હતા કે જૂનાગઢમાં તળાવનું ડેવલપમેન્ટ થાય, તો આપણે આ પણ કામગીરી શરૂ કરેલી છે અને આપણે બધા પ્રજાજનો પણ ખુશ છે, કારણ કે આપણે જે કંઈ સારું કરી છે આપણે સારું કરીએ તો સારા જ કહેવાના છે, તો આમાં હું પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે વિરોધ પક્ષે પણ કીધું કે જે કંઈ કાર્ય કરો તમે તળાવ માટે કરો છો તે સારો છે, અને બીજું જે જોશીપુરાની દુકાન, તો એ દુકાનો આપણે આપશું ભાડે, તો આપણે કોર્પોરેશનને પણ એનું ભાડું મળવાનું છે ને, એમાં આપણે પણ ફાયદો જ છે, તો એમાં જે કોઈ વિરોધ નોંધાવે છે તે પણ ખોટો છે, અને બીજું કે આજે પ્રજા જાણે છે કામ થાય જ છે, કામ થયા હોય તો જ આપણને પ્રજા, અત્યારે તમે જોવો જૂનાગઢમાં ખૂબ સારી લીડ મળી છે અને આજનું બોર્ડ પણ ખૂબ સરસ રહ્યું છે, આપણે ગટરનું જે આપણે લાઈન મંજૂર થઈ હોય તો એ તો કરવી જ પડે, અને ગટર આપણે 600 કરોડનું કામ કરવાનું છે તો ખોદવું પડે, અંદર જે અંદર ઉતારો પડે ભૂંગરા, અને એ જે રોડ તોડે છે ગટર થતી જાય છે એમ તાત્કાલિક ઉપરથી એ લોકો પેચવર્ક પણ કરતા જાય છે, એ પણ પુરવઠા બોર્ડ દ્વારા આપણે મંજૂર થયેલું છે, એ લોકોએ જ રસ્તા કરવાના છે, કોઈ રોડ તોડવામાં આવ્યા છે ને એ તાત્કાલિક ધોરણે હમણાં જ રિપેરિંગ કરવાનું પણ અમે સૂચના આપેલી છે, અને જેમ બને એમ જે જગ્યાએ રોડ તોડેલા હોય ગટરનું કામ કરેલું હોય ત્યાં તાત્કાલિક પેચવર્ક થાય તેવી પણ અમે સૂચના આપેલી છે, ના એ અમે તાત્કાલિક ધોરણે તપાસ કરાવીને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવીશું। આજે જૂનાગઢની અંદર મહાનગરપાલિકાનો જનરલ બોર્ડ હતો, જોશીપુરાનો જે વિવાદ છે તે છેલ્લા 8 વર્ષથી ચાલે છે, અને આ લોકોએ જોશીપુરાની જે અત્યારે સમયે 2015ની અંદર પણ કારોબારી સમિતિ આ નિર્ણય કરેલો હતો, ત્યારે પણ ગુજરાત સરકારના મહેસૂલ વિભાગે આ નિર્ણયને રદ કરેલો છે, અને એ પછી આ લોકોએ બીજી વખત આ નિર્ણય કરતા બોર્ડની અંદર મૂકતા વિવાદ થયેલો છે અને અમે લોકોએ વિરોધ કરેલો છે, અને બીજી વાત એ છે કે જે તે સમયે જૂનાગઢ કલેક્ટરશ્રીએ એની ઉપર સીલ મારેલું હતું, સીલ મારેલું હોવા છતાં પણ ત્યાં બિલ્ડિંગ બની ગઈ, અને બિલ્ડિંગ બની ગઈ અને જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી 5 કરોડ 70 લાખ રૂપિયા જેવી માતબર રકમ સરકારની અંદર અઢી ગણી રકમ ભરીને આ લોકો જમીન ખરીદે છે, જમીન તો ક્યારે ખરીદાય કે જ્યારે તળિયું હોય તો જમીન ખરીદાય, આ અહીંયા તો બિલ્ડિંગે બની ગઈ છે પછી જમીન ખરીદે છે, આની અંદર બહુ મોટો ભ્રષ્ટાચાર છે, અને આ ભ્રષ્ટાચાર બહાર લાવવા માટે અમે સાથે મળી અને આનો એક કોઈ નિર્ણય લેશું, અને અમે અમને ઓર્ડર મળી જાય પછી અમે આગળની કાર્યવાહી શું કરવી એના માટે વિચારશું। સવાલનો મુદ્દો એવો હતો કે છેલ્લા 3.5 વર્ષથી ભાઈ મંજુલાબેન તથા હું
આ મુદ્દો ઉપાડીએ છીએ સવારનો, અને અવારનવાર અમને એક જ જવાબ આપવામાં આવે છે કે ભાઈ એના માટે એનિમલ ફંડ ચાલુ થવાનું છે, ચાલુ થવાનું છે. તે ક્યારેય ચાલુ થતું નથી, 3.5 વર્ષ થયા. દર વખતે 2-4 મહિનાની મુદત આપે છે, પણ એને એના માટે 3.5 વર્ષ જેવું સમય વહી ગયો, પણ એનો કોઈ નિર્ણય લઈ શક્યા નથી. આ લોકો બધી રીતે સદંતર નિષ્ફળ ગયેલા છે. તળાવની અંદર અત્યારે જે બ્યુટિકેશન કરે છે તે ખરેખર સારી વાત છે, પણ તેની અંદર જે જીવજંતુઓ અને માછલાઓનો જે ભોગ લેવાય છે, જીવદયા પ્રેમીઓ જૈન સમાજ આની અંદર સતત મહેનત કરે છે. એ લોકોનું જે કહેવાનું છે સરસ સાચું કહેવાનું છે કે ભાઈ તમે કરો એની સામે વાંધો નથી, પણ જે આ માછલાઓ અને જીવજંતુઓ મરે છે તે વ્યાજબી વાત નથી. આમાં જીવદયા પ્રેમીઓનો લાગણી દુભાઈ છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.